तो आ तरफ राज्यना 10,000 થી વધુ HTAT આચાર્યોએ સરકાર સામે આંદોલન છેડ્યું છે। HTAT હિત રક્ષક સમિતિએ ગાંધી આશ્રમ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેઓ વિરોધ કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી। આચાર્યોની માંગ છે કે 4200ની જગ્યાએ 4400 ગ્રેડ પે લાગુ કરવામાં આવે। 2012માં HTAT કેડર લાગુ કરાઈ, પરંતુ હજુ સુધી કોઈ નિયમો નથી બન્યા। નિયમોના અભાવે HTAT આચાર્યો કરતા શિક્ષકોનો પગાર વધારે છે, જેથી યોગ્ય નિયમો બનાવવામાં આવે અને તત્કાલિક બઢતી તેમજ ઉચ્ચતર પગાર ધોરણના નિયમો બનાવવામાં આવે। આ સાથે જ HTAT આચાર્યોએ ઓવર સેટઅપનો પરિપત્ર રદ કરવાની પણ માંગ કરી। હાલમાં ધોરણ 1-8માં 250 વિદ્યાર્થીઓ સામે એક HTAT આચાર્ય છે, જેની સામે 150 વિદ્યાર્થીઓ સામે એક HTAT આચાર્ય આપવાની માંગ કરી। તેમનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં હજુ સુધી તેમના પ્રશ્નનો કોઈ ઉકેલ નથી આવ્યો, જેથી તેમણે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। એકટના જે પ્રશ્નો છે એ સોલ્યુશન લાવે સરકાર, એવી અમારી માંગણી છે। ખાસ તો RR બાબત ઉચ્ચતરના ધોરણ છે, ઓવર સેટઅપના છે, અને અમારો જે ગ્રેડ પે 4400, 4600, 5400 એની અમારી ન્યાયિક માંગણી છે। એચટાટ આચાર્યોએ સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે। એકટાટ આચાર્યોના જે પડતર પ્રશ્નો છે તેને લઈને આચાર્યોએ આજથી આંદોલન શરૂ કર્યું છે। ગાંધી આશ્રમ ખાતે એચટાટ આચાર્ય છે તે વિરોધ પ્રદર્શન કરવાના હતા, પરંતુ તેમની અટકાયની લાગણી માટે લડી રહ્યા છે। અમને અમારો નગ મળવો જોઈએ। જય એચટાટ! શું માંગ છે? અમારો માંગ છે ઓપી રદ કરો। જય એચટાટ! તો જે એચટાટ આચાર્ય છે તે વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે। એચટાટ કેડર જ્યારથી લાગુ કરાય 2012 થી ત્યારથી હજી સુધી તેના નિયમો બનાવવામાં નથી આવ્યા। ઉચ્ચતર પગાર ધોરણ અને બઢતીના જે નિયમો છે તે લાગુ કરવામાં નથી આવ્યા, જેના કારણે એચટાટ આચાર્ય કરતા જે શિક્ષકો છે તેમનો પગાર છે તે વધારે છે। શું આપણે અમારો હક અમને આપવો જોઈએ, અમારો હક મળવો જોઈએ? આ સરકાર શ્રી અમને અત્યારે અમે રજૂઆત કરી હોવા છતાં પણ અમારી ધરપકડ કરી રહી છે, જે ખરેખર અન્યાય છે અને આ અન્યાયનો અમે વિરોધ કરીએ છીએ। ઓવર સેટઅપ રદ થાય, 4400 ગ્રેડ બે મળે, અમારી પગાર વિસંગતા દૂર થાય, આ તમામ અમારી માંગણીઓ છે। આજે અમને ધરણા કરતા રોક્યા છીએ, હવે અમે આ મરણ ઉપવાસ પર ઉતરવાની વિચાર રહીએ છીએ। તો એચટાટ આચાર્ય દ્વારા આજે ધરણા કરવાના હતા, પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે। હવે આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી છે તે એચટાટ આચાર્ય દ્વારા ઉચ્ચારવામાં આવી છે। રાજ્યમાં અંદાજે 10,000થી વધારે એચટાટ આચાર્ય છે અને તેઓએ હવે સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે। કેમેરામેન વિવેક ઠાકોર સાથે દીપેન ભાટિયા, TV9 અમદાવાદ।